विद्यार्थी मित्रों, आज आप धोरण 9 गणित में प्रकरण नंबर 6 रेखाओ अने खूणाओ मांथी स्वाध्याय 6.3 ना दाखला 1-3 शीखीशू। विद्यार्थी मित्रों, स्वाध्याय नी शुरुआत करता पहला आ स्वाध्याय माटे ना जरूरी त्रिकोण ना खूणाओ ना सरवाळानो गुणधर्म आपणे समझीशू। एमा पहलू छे त्रिकोण नो बहिष्कोण। विद्यार्थी मित्रों, आपणे जो कोई त्रिकोण नी कोई पण बाजू ने एक तरफ लंबावामां आवे तो अहीं एक त्रिकोण छे पी क्यू अने आर। तो आपणे आ त्रिकोण नी कोईपण एक बाजू ने धारो के क्यू आर ने हूँ लंबाव छू एस सुधी। अहीं तमे जोई शको छो मैं क्यू आर ने एस सुधी लंबावी छे। तो आपणने एक खूणो मळे छे गाड़ी। कयो खूणो मळे छे? खूणो पी आर एस। आ खूणो एवो मळे छे के जे त्रिकोणना जे शिरोबिंदु परथी बाजू लंबावामां आवी होय ते शिरोबिंदु परना खूणा जोड़े रैखिक जोड़ रचे छे। એટલે અહીંયા આ જે ખૂણો જે છે પી આર એસ અને આ ખૂણો પી આર ક્યુ, એટલે બંને ખૂણા જે છે એ રેખીય જોડના ખૂણા રચે છે। તો આવા ખૂણાને ત્રિકોણનો બહિષ્કોણ કહેવામાં આવે છે। બીજા શબ્દોમાં આપણે કહીએ તો ત્રિકોણના કોઈ ખૂણા સાથે રેખીક જોડ બનાવતા ખૂણાને ત્રિકોણનો બહિષ્કોણ કહે છે। એટલે અહીંયા ખૂણો પી આર એસ જે છે એ ત્રિકોણના ખૂણા પી આર ક્યુ સાથે રૈખિક જોડનો ખૂણો બનાવે છે। એટલા માટે આ ખૂણો પી આર એસ જે છે એ આપેલ ત્રિકોણનો બહિષ્કોણ છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ક્યુ આર ને એસ સુધી લંબાવી છે, આપણે પી આર ને પણ લંબાવી શકીએ। અહીંયા તમે જુઓ આ રીતે આપણે પી આર ને પણ લંબાવી શકીએ ટી સુધી। તો અહીંયા પણ આપણને એક બહાર ખૂણો મળે છે। કયો ખૂણો મળે છે? ખૂણો ક્યુ આર ટી। અને આ ખૂણો જે છે એ ત્રિકોણના ખૂણા પી આર ક્યુ સાથે પણ રેખીક જોડનો ખૂણો બનાવે છે। એટલા માટે ખૂણો ક્યુ આર ટી જે છે એ આપેલ ત્રિકોણનો બહિષ્કોણ થાય છે। એનો મતલબ એવો થયો કે અહીંયા ત્રિકોણના કોઈ એક શિરોબિંદુ પાસે આપણને કુલ બે બહિષ્કોણ આપણને મળે છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ। તેવી જ રીતે આપણને પી બિંદુએ પણ બે બહિષ્કોણ મળશે અને ક્યુ બિંદુએ પણ આપણને બે બહિષ્કોણ મળશે। કઈ રીતે? જો આપણે આ રીતે એ લંબાવવામાં આવે આર પી બાજુને, ક્યુ પી બાજુને, આર ક્યુ બાજુ અને પી ક્યુ બાજુને લંબાવવામાં આવે તો આ રીતે આપણને આકૃતિ મળશે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો પી પી બિંદુ પાસે આપણને બે અહીંયા બહિષ્કોણ મળે છે, આર બિંદુ પાસે પણ આપણને બે બહિષ્કોણ મળે છે અને ક્યુ બિંદુ પાસે પણ આપણને બે બહિષ્કોણ મળે છે। એનો મતલબ એવો થયો કે ભાઈ ત્રિકોણના દરેક શિરોબિંદુએ બે બહિષ્કોણ હોય, ત્રિકોણના કુલ 3 શિરોબિંદુ છે એટલે આપણને ત્રિકોણને કુલ 6 બહિષ્કોણ હોય છે એવું આપણે કહી શકીએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ખૂણો પી આર એસ જે છે એ ત્રિકોણ પી ક્યુ આરનો બહિષ્કોણ છે અને ખૂણો પી આર એસ એ જે છે એ ત્રિકોણના ખૂણા પી આર ક્યુ સાથે રેખીક જોડ રચે છે। હવે અહીંયા ત્રિકોણ પી ક્યુ આરના બાકીના જે બે ખૂણા વધ્યા, એક વધ્યો ખૂણો પી અને બીજો વધ્યો ખૂણો ક્યુ, આ બે ખૂણા જે છે એ ખૂણા પી આર એસના અંતઃ સમ્મુખ કોણ થાય, એટલે કે ત્રિકોણની અંદરના ખૂણા છે, રેખિક જોડ જેની સાથે બને છે તે સિવાયના બાકીના બે ખૂણા, એટલે કે અહીંયા ખૂણો પી અને ખૂણો ક્યુ જે છે એ ખૂણા પી આર એસના અંતઃ સમ્મુખ કોણ થાય છે, એની વ્યાખ્યા આપણે જોઈએ તો આ રીતે લખી શકીએ આપણે કે ભાઈ ત્રિકોણનો બહિષ્કોણ ત્રિકોણના જે ખૂણા સાથે રેખિક જોડ બનાવે તે ખૂણા સિવાયનો ત્રિકોણનો દરેક ખૂણો આપેલ બહિષ્કોણનો અંતઃ સમ્મુખ કોણ કહેવાય। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક પ્રમેય 6.8નું ફક્ત વિધાન આપણે સમજવાનું છે કે ભાઈ જો ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો આ પ્રકારે બનેલ બહિષ્કોણ બંને અંતઃ સમ્મુખ કોણના સરવાળાને સમાન થાય છે। એટલે અહીંયા આ ખૂણો જે છે પી આર એસ એ બહિષ્કોણ છે અને ખૂણો પી અને ખૂણો ક્યુ જે છે એ તેનો અંતઃ સમ્મુખ કોણ છે, એટલે ખૂણો પી આર એસ જે છે તેના બંને અંતઃ સમ્મુખ કોણના સરવાળા જેટલો થાય છે। એટલા માટે આપણે લખી શકીએ ખૂણો પી આર એસ બરાબર ખૂણો પી વત્તા ખૂણો ક્યુ આપણે લખી શકીએ। વિદ્યાર્થી મિત્રો, દાખલા ગણવા માટે આ વિધાન જે છે ખૂબ અગત્યનું છે। હવે આપણે સ્વાધ્યાય 6.3નો દાખલો પહેલો શીખીશું। અહીંયા આકૃતિમાં આપણને ત્રિકોણ પી ક્યુ આરની બાજુઓ ક્યુ પી અને આર ક્યુને અનુક્રમે બિંદુઓ એસ અને ટી સુધી લંબાવેલ છે
અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ આપણે કે ભાઈ બાજુ QP જે છે એને અહીંયા એસ સુધી લંબાવવામાં આવેલ છે અને આર ક્યુ ને અહીંયા ટી સુધી લંબાવવામાં આવેલ છે. જો ખૂણો એસ પી આર બરાબર 135 એટલે આ એસ પી આર જે છે એની કિંમત 135 આપણને આપી છે અને ખૂણો પી ક્યુ ટી જે છે એની કિંમત 110 હોય તો આપણે ખૂણો પી આર ક્યુ શોધવાનો છે. એટલે આ જે ખૂણો જે છે ખૂણો પી આર ક્યુની કિંમત આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ખૂણો એસ પી આર અને ખૂણો પી ક્યુ ટી જે છે એ બંને આપેલ ત્રિકોણ પી ક્યુ આરના બહિષ્કોણ છે. આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ખૂણો એસ પી આર બહિષ્કોણ છે અને ખૂણો એસ ક્યુ ટી અથવા પી ક્યુ ટી જે છે એ બહિષ્કોણ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે બહિષ્કોણ હોય તો આપણે જાણીએ છીએ બહિષ્કોણનું માપ કેવું છે, તેના અંતર સમ્મુખકોણના સરવાળા જેટલું થાય છે. એટલે ખૂણો એસ પી આર બરાબર આ એનો બહિષ્કોણ છે. એક આ ખૂણો સોરી એક આ ખૂણો અને એક આ ખૂણો જે છે એ બંને એના અંતર સમ્મુખકોણ થાય. એટલે બહિષ્કોણનું માપ જે છે એ આ બે ખૂણાના માપના સરવાળા જેટલું થાય છે. એટલા માટે અહીંયા આપણે લખી શકીએ ખૂણો એસ પી આર બરાબર ખૂણો પી ક્યુ આર વત્તા ખૂણો પી આર ક્યુ આપણે એવું લખી શકીએ. અહીંયા સંખ્યામાં આપણને આપ્યું છે ખૂણો એસ પી આર બરાબર 135 છે. અહીંયા હું મૂકી દઉં 135 મૂકી દઈશ ગાડી તો મને મળશે 135 બરાબર ખૂણો પી ક્યુ આર વત્તા ખૂણો પી આર ક્યુ જેને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. તેવી જ રીતે આ જે ખૂણો જે છે પી ક્યુ ટી એ પણ બહિષ્કોણ છે અને આ જે બે ખૂણા જે છે એક આ ખૂણો અને એક આ ખૂણો એનો અંતર સમ્મુખકોણ થાય છે. એટલે અંતર સમ્મુખકોણનો સરવાળો જે છે એ બહિષ્કોણ જેટલો થાય છે. એટલા માટે અહીંયા આપણે લખી શકીએ ખૂણો પી ક્યુ ટી બરાબર ખૂણો ક્યુ પી આર વત્તા ખૂણો પી આર ક્યુ આપણે લખી શકીએ. અહીંયા સંખ્યામાં પણ આપ્યું છે ખૂણો પી ક્યુ ટી બરાબર 110 અહીંયા મૂકી દઈશ 110 તો મને મળશે 110 બરાબર ખૂણો ક્યુ પી આર વત્તા ખૂણો પી આર ક્યુ જેને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે આપણે સમીકરણ 1 અને 2નો સરવાળો કરીશું. ડાબી સાઈડનો સરવાળો કરીએ અને જમણી સાઈડનો સરવાળો કરીએ. અહીંયા તમે જુઓ એક સાઈડ છે જમણી સાઈડ, આ જમણી સાઈડ છે અને હું સરવાળો કરી દઈશ તો મને મળશે ખૂણો પી ક્યુ આર વત્તા ખૂણો પી આર ક્યુ વત્તા ખૂણો ક્યુ પી આર વત્તા ખૂણો પી આર ક્યુ મને મળશે. બરાબર ડાબી સાઈડ છે 135, અહીંયા છે 110 તો આપણને મળશે 135 વત્તા 110. વિદ્યાર્થી મિત્રો આ જે ખૂણા જે છે એ આપણે જાણીએ છીએ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો છે. બરાબર ને આપણે પ્રમેય 6.7માં ભણી ગયા કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. તો આપણે આની જગ્યાએ જે 180 મૂકી શકીએ 180 વત્તા ખૂણો પી આર ક્યુ બરાબર આ બેનો સરવાળો કરીશું તો આપણને મળશે 245. આપણે ખૂણા પી આર ક્યુની કિંમત શોધવાની છે તો 180 આ બાજુ આવશે, સાઈડ ચેન્જ થશે, નિશાની બદલાશે તો આપણને મળશે ખૂણો પી આર ક્યુ બરાબર 245 માઇનસ 180. 245માંથી 180 જાય તો આપણને મળશે 65. તો અહીંયા જે ખૂણો આપણને આપ્યો છે ખૂણો પી આર ક્યુ બરાબર 65 થાય. દાખલો બીજો છે, આકૃતિમાં ખૂણો એક્સ બરાબર 62 અને ખૂણો એક્સ વાય ઝેડ બરાબર 54 છે. જો ત્રિકોણ એક્સ વાય ઝેડના ખૂણા એક્સ વાય ઝેડ અને ખૂણા એક્સ ઝેડ વાય ના દ્વિભાજક અનુક્રમે વાય ઓ અને ઝેડ ઓ હોય તો ખૂણો ઓ ઝેડ વાય અને ખૂણો વાય ઓ ઝેડ મેળવો. વિદ્યાર્થી મિત્રો આપણે ખૂણો જે છે ઓ ઝેડ વાય અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ ઓ ઝેડ વાય એટલે આ ખૂણાનું માપ આપણે શોધવાનું છે. આ ઉપરાંત ખૂણો વાય ઓ ઝેડ વાય ઓ ઝેડ તો આની કિંમત આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ત્રિકોણ આપણને આપ્યો છે, ત્રિકોણ ABCની અંદર અહીંયા આપણે જે છે એને જોઈ શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. એટલે આપણે અહીંયા લખી શકીએ ખૂણો એક્સ વત્તા ખૂણો એક્સ વાય ઝેડ એટલે આખો ખૂણો આટલો વત્તા ખૂણો એક્સ ઝેડ વાય બરાબર 180, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો. આપણને ખૂણા એક્સની કિંમત આપણને આપી છે 54, 62 આપણને આપી છે સોરી અહીંયા આપણે 62 મૂકી દઈશું. એક્સ વાય ઝેડની કિંમત આપણને 54 આપી છે, અહીંયા 54 મૂકી દઈએ.
વત્તા ખૂણો એક્સ ઝેડ વાય બરાબર 180. આ બેનો સરવાળો થાય તો આપણને મળશે 116 વત્તા ખૂણો એક્સ ઝેડ વાય બરાબર 180. 116 આ બાજુ આવશે, માઇનસ થઈ જશે, એટલે આપણને મળશે ખૂણો એક્સ ઝેડ વાય બરાબર 180 માઇનસ 116. આ બેની બાદબાકી થાય તો આપણને મળશે 64. તો ખૂણો એક્સ ઝેડ વાય જે છે એની કિંમત આપણને 64 મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિમાં તમે જુઓ આ વાય ઓ જે છે એ ખૂણા એક્સ વાય ઝેડનો દ્વિભાજક છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વાય ઓ જે છે એ ખૂણા એક્સ વાય ઓનો દ્વિભાજક છે, એટલે કે ખૂણા વાયના બે સરખા અડધા ભાગ કરે છે. બે કયા ભાગ પડે છે? એક ભાગ પડશે એક્સ વાય ઓ અને બીજો ભાગ પડશે ઓ વાય ઝેડ. તો આપણે લખી શકીએ કે ઓ વાય ઝેડ જે છે એની કિંમત કેવી છે? આખા ખૂણા કરતાં અડધી થાય, કારણ કે દ્વિભાજક છે, આખો ખૂણો છે આપણો એક્સ વાય ઝેડ, એટલે એક્સ વાય ઝેડ કરતાં અડધી થાય, એટલે 1/2 બરાબર 1/2 ખૂણો એક્સ વાય ઝેડ. પરંતુ ખૂણા એક્સ વાય ઝેડની કિંમત આપણે જાણીએ છીએ, અહીંયા મૂકી દઈએ 54, સંખ્યામાં આપણને આપેલું છે, 54/2 કરીશું તો આપણને મળશે 27. તેનો મતલબ એવો થયો કે આ ખૂણો જે છે 27નો છે અને આ ખૂણો પણ 27 થાય અને આખો ખૂણો જે છે 54 થશે. તેવી જ રીતે અહીંયા ઝેડ ઓ જે છે એ ખૂણા એક્સ ઝેડ વાયનો દ્વિભાજક છે, એટલે આ જે બે ભાગ પડે છે એક્સ ઝેડ ઓ અને ઓ ઝેડ વાય, બંને ભાગ કેવા થાય? સરખા થાય અને એક્સ ઝેડ વાય કરતાં અડધા થાય, કારણ કે ઝેડ ઓ જે છે એ આખા ખૂણાનો દ્વિભાજક છે. એટલા માટે અહીંયા આપણે એવું લખી શકીએ કે ભાઈ ખૂણો ઓ ઝેડ વાય બરાબર 1/2 ખૂણો એક્સ ઝેડ વાય આપણે એવું લખી શકીએ. એક્સ ઝેડ વાયની કિંમત આપણે હમણાં શોધી 64 અહીંયા મૂકી દઈએ, 1/2 ગુણાકારમાં 64, 64/2 કરીશું તો આપણને મળશે 32. તો આ રીતે આપણને ઓ ઝેડ વાયની કિંમત આપણને 32 મળશે અને એક્સ ઝેડ ઓની કિંમત પણ આપણને 32 મળશે. પરંતુ આપણે જે છે એ ખૂણો વાય ઓ ઝેડ આપણે શોધવાનો છે. તો અહીંયા આ જે ત્રિકોણ જે છે એ ત્રિકોણની વાત કરીએ આપણે, તો ત્રિકોણ ઓ વાય ઝેડની અંદર આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. એટલા માટે આ જે ત્રણે ત્રણ ખૂણા જે છે એનો સરવાળો કરી કાઢીએ. તો આ ખૂણો છે ઓ વાય ઝેડ વત્તા ઓ ઝેડ વાય વત્તા વાય ઓ ઝેડ બરાબર 180. ઓ વાય ઝેડની કિંમત આપણે આગળ શોધી 27. ઓ ઝેડ વાયની કિંમત આપણે જાણીએ છીએ 32 હમણાં શોધી આપણે, અહીંયા મૂકી દઈએ કે 27 વત્તા 32 વત્તા ખૂણો વાય ઓ ઝેડ બરાબર 180. આ બેનો સરવાળો થાય તો આપણને મળશે 59 વત્તા ખૂણો વાય ઓ ઝેડ બરાબર 180. 59 આ બાજુ આવશે, માઇનસ થઈ જશે, એટલે આપણને મળશે ખૂણો વાય ઓ ઝેડ બરાબર 180 માઇનસ 59. આ બેની બાદબાકી થાય તો આપણને મળશે 121. તો આ રીતે આપણને ખૂણો વાય ઓ ઝેડની કિંમત જે છે એ આપણને 121 મળશે. આગળ નંબર 3 છે, આકૃતિમાં જો એ બી સમાંતર ડીઈ અને ખૂણો બી એ સી બરાબર 35 અને ખૂણો સી ડીઈ બરાબર 53 હોય તો ખૂણો ડી સી ઈ મેળવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ બી અને ડીઈ બંને આપણને સમાંતર આપણને આપી છે અને એ ઈ જે છે તેમની છેદિકા છે. તો અહીંયા એક આ રીતે આપણને આકૃતિ મળે છે કે ભાઈ એ બી અને ડીઈ સમાંતર છે અને એ ઈ જે છે તેમની છેદિકા છે. તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ખૂણા બનશે એ ઈ ડી, એટલે કે એક આ ખૂણો અને બીજો ખૂણો બને છે બી એ ઈ, એટલે કે આ ખૂણો. તો બંને ખૂણા જે છે અંતયુગ્મો કોણ થાય છે? અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એનો આકાર કેવો બને છે? ઝેડ જેવો આકાર બને છે. અંતયુગ્મો કોણ છે? તો આ બે અંતયુગ્મો કોણ છે? આપણે જાણીએ છીએ અંતયુગ્મો કોણ કેવા હોય? સમાન હોય. એટલા માટે આપણે એવું લખી શકીએ અહીંયા ખૂણો એ ઈ ડી બરાબર ખૂણો બી એ ઈ આપણે લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ સી બિંદુ જે છે એ એ ઈ ઉપર આવેલું છે, એટલા માટે આપણે અહીંયાથી પણ આપણે સ્ટાર્ટ કરી શકીએ. એ ઈ ડીની જગ્યાએ આપણે સી ઈ ડી લખી શકીએ અને બી એ ઈની જગ્યાએ આપણે બી એ સી લખી શકીએ. તો અહીંયા લખ્યું એ ગાડી મેં ખૂણો સી ઈ ડી
बराबर खूणों बी ए सी, कारण के बिंदु सी जे छे ए ए ई ऊपर आवेलू छे एटला माटे। हवे अहींया आपणे जाणीए छे बी ए सी नी किंमत जे छे आपणे 35 आपणने आपी छे, अहींया संख्यामां जोई लईए आपणे કે બી એ સી 35 છે, અહીંયા મૂકી દઈએ 35, તો આપણને સી ઈ ડી ની કિંમત આપણને 35 મળશે, એટલે સી ઈ ડી ની કિંમત જે છે એ 35 થઈ ગઈ। હવે આપણે જે છે એ ખૂણા ડી સી ઈ ની કિંમત શોધવાની છે, ડી સી ઈ તો આ જે કિંમત જે છે એ આપણે શોધવાની છે। તો આપણે જાણીએ છીએ કે ભાઈ ત્રિકોણ અહીંયા એક આપણને આપેલો છે સી ડી ઈ ની અંદર, આપણે જાણીએ છીએ કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે, એટલા માટે આપણે લખી શકીએ આ જે ખૂણો જે છે એને સી ડી ઈ કહેવાય, આ ખૂણાને સી ઈ ડી કહેવાય અને આને ડી સી ઈ કહીશું, એટલે આપણે લખી શકીએ ખૂણો સી ડી ઈ વત્તા ખૂણો સી ઈ ડી વત્તા ખૂણો ડી સી ઈ બરાબર 180। હવે આપણે જે કિંમતો જાણીએ છીએ એ મૂકી દઈએ, અહીંયા તમે જુઓ 53 આપણને કિંમત આપી છે, ખૂણા સી ડી ઈ ની કિંમત અહીંયા 53 મૂકી દઈએ આપણે, આ ઉપરાંત સી ઈ ડી ની કિંમત આપણે હમણાં શોધી 35, અહીંયા 35 મૂકી દઈએ, વત્તા ખૂણો ડી સી ઈ બરાબર 180, આ બેનો સરવાળો થાય તો આપણને મળશે 88 વત્તા ખૂણો ડી સી ઈ બરાબર 180, 88 આ બાજુ આવશે માઇનસ થઈ જશે એટલે આપણને મળશે ખૂણો ડી સી ઈ બરાબર 180 માઇનસ 88, આ બેની બાદબાકી થાય તો આપણને મળશે 92, એટલે ખૂણો ડી સી ઈ ની કિંમત આપણને 92 મળશે। વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સ્વાધ્યાય 6.3ના દાખલા 1-3 પૂરા કર્યા। વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલ તમે સબસ્ક્રાઇબ પણ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।